ક્યુ-3 એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10માં જે નવો અભ્યાસક્રમ આવી રહ્યો છે તેમાં પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ શીખીએ. એ પહેલાં એક અગત્યની માહિતી મેળવીએ કે જો તમે પ્રથમ વખત વિડીયો નિહાળી રહ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. કારણ કે આપણે આ ચેનલ યુથ એજ્યુકેશનમાં ધોરણ 1થી લઈને 12 સાયન્સ કોમર્સ દરેક ધોરણના પાઠ્યપુસ્તક, વિડીયો લેક્ચર અને બીજા ઘણા બધા IMP પ્રશ્નપત્ર મૂકવામાં આવશે, જેથી તમે પરીક્ષામાં સારા એવા માર્ક્સ મેળવી શકો. જે એપ્લિકેશન તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી 15 મે 2019 પછી ડાઉનલોડ કરી શકશો, અથવા તો આપણે દરેક વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે. સાથે સાથે આ વર્ષે આપણે જે એપ્લિકેશન લઈને આવી રહ્યા છીએ તેમાં વિદ્યાર્થી મિત્રો માટે તમામે તમામ વિષયના પાઠ્યપુસ્તક, મટીરિયલ, IMP પ્રશ્નપત્રો અને બીજા ઘણા બધા વિડીયો તમે એકસાથે ડાઉનલોડ પણ કરી શકશો અને નિહાળી પણ શકશો. અને શિક્ષક મિત્રો માટે આપણે પેપર જનરેશનની એપ્લિકેશન લઈને આવી રહ્યા છીએ, જેમાં પહેલાં ધોરણથી માંડીને 12 સાયન્સ કોમર્સ દરેક ધોરણના તમે પ્રશ્નપત્ર તમારા નામ અને લોગોવાળા સોલ્યુશન સહિત તમે PDF સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકશો અને તમે સ્કૂલ અથવા ટ્યુશનમાં લઈ શકશો. થેંક યુ. આજે આપણે સ્વાધ્યાય 3.3નો પ્રશ્ન 3 નીચેની સમસ્યા પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં રચો અને તેનો ઉકેલ આદેશની રીતે શોધવાનો છે, જેમાં દાખલા નંબર 3 શીખીએ. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ રૂપિયા 3800માં ખરીદ્યા, પછીથી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડાઓ રૂપિયા 1750માં ખરીદ્યા. તો એક બેટ અને એક દડાની કિંમત આપણે શોધવાની છે. તો અહીં આપણે વાત કરીએ તો દ્વિચલ સુરેખ સમીકરણમાં 2 ચલ હોય છે અને 2 ચલ આપણને દડો અને બેટ આપેલા છે. કિંમતની વાત થયેલી છે તો ધારી લઈએ, ધારો કે એક બેટની કિંમત ₹1 અને દડાની કિંમત ₹Y છે. આ પ્રથમ પ્રશ્ન, ક્રિકેટ ટીમના કોચે બેટ કેટલા ખરીદ્યા? 7 બેટ આપણે એક્સ ધરો એટલે 7x, દડા કેટલા ખરીદ્યા? 6 એટલે 6Y, એની કુલ કિંમત કેટલી થઈ? 3800. તો આપણે અહીંયા લખીએ કે 7 બેટ અને 6 દડાની કિંમત ₹3800 છે, માટે 7x + 6y = 3800 પરિણામ 1 આપીએ. આગળ, પછીથી તેણે તે જ કિંમતવાળા 3 બેટ એટલે 3x, 5 દડા એટલે 5y, ₹1750 એટલે 3 બેટ અને 5 દડાના કિંમત ₹1750. તો એના ઉપરથી સમીકરણ 3x + 5y = 1750, પરિણામ નંબર 2. તો આપણને પ્રથમ પ્રશ્ન હતો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં રચો, તો જે સમીકરણ 1 અને 2 છે એ માગેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં છે. એટલે સમીકરણ 1 અને 2 માગેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં છે. આગળ વધીએ, હવે તેનો ઉકેલ આલેખની રીતે શોધવાનો છે. તો પહેલાં સમીકરણમાંથી ધારો કે હું એક્સને કરતાં બનાવું તો 7x = 3800 - 6y થશે, અને એક્સને કરતાં બનાવીએ તો 3800 - 6y/7, પરિણામ નંબર 3. અને આ કિંમત આપણે પરિણામ 2માં મૂકીએ તો પરિણામ 2 પરથી 3x + 5y = 1750, આ પરિણામ 2 હતું. એમાં એક્સની કિંમત મૂકી દઈએ 3, એક્સની જગ્યાએ 3800 - 6y/7 +5y = 1750. લસા લઈ લો, 38 × 3 કરો 114, 6 × 3 = 18y / 7 +5y = 1750. 7 વડે લસા લઈ લો, 1,11,400 - 18y = 7, 35, 35y, 1750 × 7 કરો 12,250. 35 માંથી 18 જાય તો કેટલા વધશે? 17. તો 11,400
પ્લસ 17y બરાબર 12250. અને જમણી સાઈડ જવા દો, 17y બરાબર 12250 માઇનસ 11400. તો 17y બરાબર કેટલા થયા? કેટલા? 850. વાયને કરતા બનાવે 850 ભાગ્યા 17, 17 × 5 = 85, એટલે વાયની કિંમત આપણને મળી 50. અને એ કિંમતમાં એકમ રૂપિયા છે, ચલની કિંમત, તો 50 રૂપિયા લખીએ. વાયની કિંમત પરિણામ 3માં મૂકીએ. પરિણામ 3 પરથી એક્સ બરાબર 3800 માઇનસ 6, વાયની કિંમત 50 મળી ભાગ્યા 7. 3800 6 × 5 = 30 એટલે માઇનસ 6 × 5 = 30 એટલે 300 ભાગ્યા 7. 3800માંથી 300 જાય એટલે 3500, 7 × 5 = 35 એટલે એક્સની કિંમત 500 એકમ રૂપિયા. માટે બેટની કિંમત 500 રૂપિયા અને દડાની કિંમત 50 રૂપિયા છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો, તથા બીજા વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે.